નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે રિયલ સમાચારમાં. સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. કોઝવેના 4 દરવાજા જામ થઈ જતા ઓવરફ્લો થયો. દારૂના હપ્તા ઉપર સુધી જતા હોવાના સુરતની મુલાકાતે આવેલા જિજ્ઞેશ મેવાણીનો આક્ષેપ. નવસારીમાં નદી બે કાંઠે લોકો પૂર જોવા ઉમટ્યા. કતારગામમાં મહિલાએ એસઆઈને જાતિ વિશે ગાળો આપનારા દંપતી વિરુદ્ધ ફરિયાદ, પતિ પત્નીની ધરપકડ. ડીસીબી પોલીસે ચોરીના 2 આરોપીને જબે કર્યા. અને બીકોમ, બીબીએ અને બીસીએના વિદ્યાર્થીઓને વેરિફિકેશન માટે છેલ્લી તક. સમાચારો વિગતે. શહેરના વિયરકમ કોઝવેમાં ઉપરવાસમાંથી પાણીની આવક વધવા સાથે વાહન ચાલકો માટે કોઝવે બંધ કરવામાં આવ્યો છે. વાહન ચાલકો માટે કોઝવે બંધ કરી દેવામાં આવતા તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે કોઝવે ઓવરફ્લો થવાનું કારણ તેના 4 દરવાજા જામ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. હાલમાં કોઝવેની સપાટી 6.11 મીટર છે અને તે ઓવરફ્લો થઈ રહ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તાજેતરમાં જ વિયરકમ કોઝવેને મેન્ટેનન્સના બહાને 15 દિવસ માટે બંધ કરવામાં આવ્યો હતો અને ત્યારે કોઝવેના દરવાજા સહિત તમામ બાબતોનું રિપેરિંગ કરવામાં આવ્યું હતું. જો કે આ રિપેરિંગમાં ગમે ત્યાં ખામી રહી ગઈ હોવાની શક્યતાઓ જોવાઈ રહી છે અને ગતરોજ રાતથી કોઝવેમાં ઉપરવાસમાંથી પાણીની આવક ચાલુ થતાની સાથે જ કોઝવેના 4 દરવાજા ખુલ્યા ન હતા અને ડમી ગેટ જ ખુલ્યો હતો, જેના કારણે કોઝવેની ઉપર થઈને પાણી વહેવા લાગ્યું હતું અને લોકોને ભારે મુશ્કેલીમાં મુકાવાનો વખત આવ્યો હતો. જો કોઝવેને 15 દિવસ માટે મેન્ટેનન્સની કાર્યવાહી માટે બંધ રખાયો હતો તો આ દિવસો દરમિયાન શું કામગીરી થઈ એ સવાલ છે. અને જો મેન્ટેનન્સ કરવામાં આવ્યું હતું તો તે કયા કારણોસર અધૂરું રાખવામાં આવ્યું હતું તેની પણ તપાસ કરવામાં આવે તે જરૂરી છે. કોઝવેના દરવાજાને મામલે અધિકારીઓ દ્વારા હજુ સુધી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. ધારાસભ્ય અને દલિત નેતા જિજ્ઞેશ મેવાણી સુરતની મુલાકાતે પહોંચ્યા હતા અને માન દરવાજા ખાતે આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કર્યા હતા. ત્યારબાદ દલિત સમાજના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી તેને જણાવ્યું હતું કે ગુજરાતમાં દારૂબંધી અંગે જ્યારે અમે કોઈ કાર્યવાહી કરી અને જનતા રેડ કરીએ છીએ તો અમારી સામે કેસ દાખલ કરવામાં આવે છે. બુટલેગર મહિલાની સામે કાર્યવાહી કરવાને બદલે અમારી સામે એફઆઈઆર દાખલ થાય છે, એટલે હપ્તા છેક ઉપર સુધી પહોંચતા હશે એમ કહી શકાય. અત્રે ઉલ્લેખનીય છે કે નવસારીના જિજ્ઞેશ મેવાણીના કાર્યક્રમને લઈને આયોજકોને ધમકી આપ્યાના વાયરલ થયેલા મેસેજને લઈને દલિત સમાજના અગ્રણી દ્વારા ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. સુરતમાં આજે આગેવાનો સાથે ધારાસભ્ય અને દલિત નેતા જિજ્ઞેશ મેવાણીની શુભેચ્છા મુલાકાત બદલ નવસારીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન કાર્યક્રમના આયોજકોને ધમકી આપ્યાના મેસેજ વાયરલ કરવામાં આવ્યા છે, જેથી નવસારીના દલિત સમાજના અગ્રણી પરેશ વાચવેટાએ ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જો સુરતમાં દારૂના અડ્ડા ચાલુ હોય તો સાંજ સુધીમાં બંધ કરાવી દેવામાં આવશે એવું પણ મેવાણીએ જણાવ્યું હતું. રાજકોટ, ભાવનગર, જામનગર આ દરેક શહેરમાં મોલ, મલ્ટીપ્લેક્સ, ટાવર અને ઇમારત ખડી કરે છે, છતાં એમના ખુદના માથે રહેવા માટે છત નથી. આ જ પ્રમાણે દલિત સમાજના લોકો પણ ગામડામાં ખેતમજૂરી કરે છે, ફેક્ટરીને પ્રાઇવેટ કંપનીઓમાં લઘુત્તમ વેતનના અધિકારથી પણ વંચિત છે. એટલે સમાજના આ બે સૌથી વંચિત તબક્કાઓ દલિત અને આદિવાસીને જોડી જય ભીમ અને જય બિરસાના મુંડાના નારાને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં બુલંદ કરવાના આશયથી આવ્યો છું અને મને પૂરી આશા છે કે લડેંગે ઓર જીતેંગે. સુરતની અંદર મારી એન્ટ્રી થાય એટલે જનતા રેડ થઈ જાય, મારે કરવાની જ ના હોય. એક પણ જગ્યાએ દારૂ ચાલતો હોય તો મારી સાંજ સુધીમાં મને જાણ કરજો, બંધ કરાવડાવી દઈશું. સરકારે જે કેસ કરે છે બહુ જ 42 પ્રકારના છે. 2 ચૂંટાયેલા જનપ્રતિનિધિ જે સામે ચાલીને જનતા રેડ કરીને સરકારની આ નેક્સસને એક્સપોઝ કરે છે. પોલીસનું કામ અમે કરી બતાવ્યું તો અમને એપ્રિશિએટ કરવાના બદલે અમારી પર એલિગેશન લગાવી અમને ટાર્ગેટ કરી અમારી
સામે એફઆઈઆર થતી હોય તો આ દેશનો ગુજરાતનો કયો સામાન્ય માણસ આ બુટલેગરોની સામે મોં ખોલશે? અને ગઈકાલે અમે લોકો ખૂબ મોટી સંખ્યામાં 1.5 ડઝન ધારાસભ્યો, પાસની ટીમ, દલિત અધિકાર મંચની ટીમ, ઠાકોર સેનાના મિત્રો, 6 જેટલા ધારાસભ્યો, વિપક્ષના નેતા પરેશ ધાનાણી આટલું મોટું ટોળું લઈને એસપી કચેરીએ પહોંચ્યા નહોતા ત્યાં સુધી આ રાજ્યની પોલીસે મગનું નામ મરી પાડ્યું નહીં. અને પેલા બેન જે બુટલેગર હતા, જેમનો ક્રિમિનલ રેકોર્ડ્સ છે, જેમની ઉપર 3 થી વધારે એફઆઈઆર થઈ છે, એમણે જતા કર્યા અને અમારી સામે એફઆઈઆર કરી. આ દેખાડે છે કે છેક ઉપર સુધી હપ્તા પહોંચતા હોવા જોઈએ. ભ્રષ્ટાચારના રેકેટ સિવાય દારૂનો કાયદો એના ફના ફાટ્યા અવસ્થામાં ગુજરાતમાં. તાપી જિલ્લાના સોનગઢમાં ગત રાત્રે વરસેલા ભારે વરસાદને કારણે મીંઢોળ નદીનું જળસ્તર વધવા બારડોલીમાં નદી કિનારે વસતા લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. તેમને કિંમતી ચીજવસ્તુઓ અને સામાન સુરક્ષિત જગ્યાએ રાખવા તાકીદ કરાયા છે. તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં ગત રાત્રે અતિ ભારે વરસાદ વરસ્યો હતો, જેની અસર સવારથી જ બારડોલીમાં પણ જોવા મળી હતી. ભારે વરસાદને પગલે સોનગઢનો ડોસવાડા ડેમ ઓવરફ્લો થઈ જતા બારડોલીથી પસાર થતી મીંઢોળા નદીના પાણીમાં આવકનો જબરદસ્ત વધારો જોવા મળ્યો હતો અને મીંઢોળા નદી બંને કાંઠે વહેવા લાગી હતી. નદીમાં પાણી વધવાની સાથે જ બારડોલી નગરપાલિકાનો ફાયર વિભાગ પણ હરકતમાં આવી ગયો હતો. કતારગામ પોલીસ સ્ટેશનના મહિલા એએસઆઈને તાગધમકી આપી અને જાતિ વિષયક અપશબ્દો કહેનારા દંપતી વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસે આ દંપતીની ધરપકડ કરી છે. કતારગામ પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર કતારગામ સંતોષી કૃપા સોસાયટી ખાતે રહેતા નિલેશ ખુશાલ પ્રજાપતિ અને તેમના પત્ની પાયલબેન નિલેશભાઈ પ્રજાપતિએ કતારગામ પોલીસ સ્ટેશનના એએસઆઈ મીનાક્ષીબેન ભૂપેન્દ્રભાઈને મારપીટ કરી તેમની જાતિ વિશે અપશબ્દો કહ્યા હતા. આરોપી દંપતીએ ગુમ થનારા સરિતાબેને માથાના વાળ પકડીને મારપીટ કરી હતી. કતારગામ ગુરુકુલ ચોકી ખાતે બનેલી આ ઘટના અંગે એએસઆઈ મીનાક્ષીબેને પ્રજાપતિ દંપતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે નિલેશ પ્રજાપતિ અને પાલ પ્રજાપતિની ધરપકડ કરી છે. ડીસીપી પોલીસે નાસ્તા ફરતા ચોરીના 2 રીઢા ચોરોને ઝડપી પાડી જેલ ભેગા કર્યા હતા. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ડીસીપી પોલીસના જવાનો ફરજ પર હતા ત્યારે બાતમી મળી હતી કે અનેક પોલીસ મથકમાં નાસ્તા ફરતા આરોપી પોતાના ઘરે છે ત્યારે બાતમીના આધારે પોલીસે આશિફ સલીમ અને આરિફ આશિકને પકડી પાડ્યા હતા. તેમની પાસેથી પોલીસે મોબાઈલ તથા મોટરસાયકલ મળી કુલ ₹52,000 મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસની આકરી પૂછપરછમાં તાજેતરમાં કડોદરા અને ઉમરા પોલીસની મથકની હદમાં થયેલ 2 ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. તેમજ 2017માં પણ સલાબતપુરા પોલીસ મથકની હદમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આરોપીઓની અટકાયત કરી ડીસીપી પોલીસ વધુ તપાસ કરી રહી છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં 2018 અને 2019ના નવા સત્રમાં પ્રવેશ માટેની પ્રક્રિયા ચાલી રહી છે. એવામાં હવે ધોરણ 12 સાયન્સના પરિણામના 2 મહિના બાદ શનિવારે સાયન્સ કોલેજોનું ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરાયું હતું. એક બાજુ દક્ષિણ ગુજરાતની સાયન્સ કોલેજોની 7500 જેટલી બેઠકો પર પ્રવેશ માટે 15,681 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. બીએબી ગ્રુપમાં ગુજરાત બોર્ડના 9,028 અને અધર બોર્ડના 429 અને એએબી ગ્રુપમાં ગુજરાત બોર્ડના 5,952 અને અધર બોર્ડના 272 વિદ્યાર્થીઓ નોંધાયા છે. બીજી બાજુ 10 મહિના રોજ ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થઈ ગયું હતું, પરંતુ તેના 2 મહિના બાદ હજુ હમણાં ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરાયું હોય વિદ્યાર્થી અને વાલીઓમાં થોડી ઘણી અંશે નારાજગી જોવા મળી રહી છે. વળી પ્રવેશ માટેની તડામાર તૈયારી બાદ 1 જ મહિનામાં કોલેજમાં નવા વર્ગો શરૂ કરવાના યુનિવર્સિટી પ્રશાસનના આવા પોકળ સાબિત થયા હોવાનો ગુણગાર ચાલી રહ્યો છે. અમરોલી મોહન પ્લાઝા ખાતે ઉત્તર ગુજરાત નાઈ લીંબાચા પ્રગતિ સમાજ અમરોલીની પ્રથમ સાધારણ સભા શનિવારના રોજ યોજાઈ હતી. તાપી તટે વસેલા સૂર્યનગરી સુરતમાં અનેક સ્થળેથી આવીને અનેક જ્ઞાતિઓ વસી છે, ત્યારે સુરતને કર્મભૂમિ બનાવીને વસેલા નાઈ લીંબાચા સમાજના લોકોએ સંગઠિત થઈને પોતાની જ્ઞાતિનું સંગઠન બનાવી પોતાના સમાજની પ્રગતિ થાય
તેવા પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે સમાજની પ્રગતિ માટે પ્રથમ સાદર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંસ્થાના પ્રમુખ તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા, સાથે સાથે અન્ય સમાજના પ્રમુખોના અભિપ્રાય પણ લેવામાં આવ્યા હતા, જેથી કરીને આગામી સમયમાં સંસ્થાની પ્રગતિ ઝડપથી થઈ શકે। સમાજસ્થળ લીંબાચીયા સમાજ ઉત્તર ગુજરાતનું આ એકત્ર થઈ રહ્યું છે, અમરોળી વિસ્તાર પૂરતું જ છે, અને સુંદર મજાનું એક આયોજન છે। કેમ કંઈક લીંબાચીયા ન્યાય સમાજનું સંગઠન એકત્ર હોય તો ખૂબ જ સારું। એ કરવાનો હેતુ એ છે કે કોઈ પણ વખતે કોઈ મોટો પ્રોબ્લેમ બની જાય ત્યારે એકત્ર થઈએ અને કોઈ પણ પોલીસ સ્ટેશનમાં કે કોઈ પણ કમિશનરને પત્ર આપીએ ત્યારે એનો ખ્યાલ આવે કે લીંબાચીયા સમાજ એકત્ર છે અને આ સમાજ કાયમ માટે અમરોળી વિસ્તારમાં આગળના આગળ વધી રહે અને ખૂબ પ્રગતિ લીંબાચીયા ન્યાય સમાજ કરે એવી એક આશા આજે હું રાખી રહ્યો છું। અને સમાજનું કોઈ પણ કામ હોય તો તમે ચોક્કસ અમને જણાવો છો અને આવા સંગઠન એક જગ્યાએ નહીં અનેક જગ્યાએ થવા જોઈએ એવી મારી આશા છે। શહેરના વરાછા રોડ નાના વરાછા ચોપાટી સામે આવેલા ઉત્સવ બિલ્ડિંગના બીજા માળ પર આવેલા સ્ટાર એજ્યુકેશન ગાઈડન્સના સંચાલકો દ્વારા રશિયા અને યુક્રેનમાં રહીને MBBS તેમજ EC અને IT અભ્યાસ અંગેની વિગતો આપતો એક ટોક શો રિયલ નેટવર્ક દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે। ડોક્ટર પ્લસના સંચાલકો અશ્વિનભાઈ મૈયાની, વિનોદભાઈ ગજેરા અને કૃષ્ણમોહન ગુપ્તા દ્વારા વિદેશમાં રહીને વિદ્યાર્થીઓ કઈ રીતે MBBS, MD અને MS નો અભ્યાસ કરી શકે છે તે અંગે સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે। ઉપરાંત રશિયાની બાસ્કી યુનિવર્સિટીમાં રહીને EC તેમજ IT નો અભ્યાસ કઈ રીતે કરી શકાય છે અને આ અભ્યાસ કર્યા બાદ આવા વિદ્યાર્થીઓને વિદેશમાં નોકરીની તક રહેલી છે, વિદેશની મોટા ગજાની IT કંપનીઓમાં કઈ રીતે આવા વિદ્યાર્થીઓને નોકરી આપવામાં આવે છે તે અંગેની તમામ વિગતો પણ આ ટોક શોના માધ્યમથી જાણી શકાશે। રિયલ નેટવર્ક ઉપર સ્ટાર એજ્યુકેશનના સંચાલકો સાથેનો આ ટોક શો આવતીકાલે સોમવારે તારીખ 9/7/2018 રોજ રાત્રે 9 કલાકે પ્રસારિત કરવામાં આવશે। જે વિદ્યાર્થીઓને વિદેશમાં રહીને અભ્યાસ કરવો હોય એવા વિદ્યાર્થીઓ ખાસ આ ટોક શો દ્વારા વિગતો મેળવી શકશે તેમજ તેમને મૂંઝવતા પ્રશ્નો અંગે વરાછા રોડ નાના વરાછા ચોપાટી સામે આવેલા ઉત્સવ બિલ્ડિંગ બીજા માળ પર આવેલી સ્ટાર એજ્યુકેશન ગાઈડન્સની ઓફિસ પરથી અથવા તો મોબાઈલ નંબર 9033069700 ઉપર ફોન કરીને જાણકારી મેળવી શકશે। ઓરેન ઇન્સ્ટિટ્યૂટ ઓફ બ્યુટી એન્ડ વેલનેસ દ્વારા ઉમરાના સેંકડો વિદ્યાર્થીઓને લોભામણી સ્કીમ આપી છેતરાયો હોવાની ફરિયાદ ઉમરા પોલીસ મથકમાં નોંધાવા પામી છે। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ LP ટ્રેનિંગ પાસે આવેલા શીતલ શોપિંગ સેન્ટરના ત્રીજા માળે આવેલા ઓરેન ઇન્સ્ટિટ્યૂટ ઓફ બ્યુટી એન્ડ વેલનેસ નામના ડિપ્લોમા સેન્ટરમાં વિદ્યાર્થીઓને CIB ટેકના ઓરિજિનલ સર્ટિફિકેટ આપવાનું વચન આપી પ્રવેશ આપ્યા હતા। કોર્સ પૂરો થયા બાદ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપવામાં ન આવતા વિદ્યાર્થીએ ચલે ચડાવી હતા અને સંચાલકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી। પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। હાલ સમય છે એક વિરામનો, પરંતુ એ પહેલા એક નજર કરીએ સૌરાષ્ટ્ર રાજ્ય અને દેશ વિદેશના મુખ્ય સમાચાર પર। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। ભાવનગર, પાલીતાણા, વલભીપુરમાં ઝાપટા, મહુવામાં 1.25 ઇંચ વરસાદ। ઈવે બિલ મામલે રાજકોટ હળવદમાં 23 ગાડીઓ ઝડપાઈ। કરોડો રૂપિયાની ઠગાઈના કેસમાં સમૃદ્ધ જીવનના 2 ડિરેક્ટર જેલ હવાલે। રામ મંદિર મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદ દેશભરમાં કરશે આંદોલન। અને રાજસ્થાનના જયપુરમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો। આ તમામ સમાચારો વિગતે જોઈશું, એ પહેલા લઈએ એક વિરામ। નમસ્કાર, વિરામ બાદ આપ સૌનું ફરી સ્વાગત છે સમાચારો વિગતે। દક્ષિણ ગુજરાતમાં ચોમાસું બરોબર જામ્યું છે, ત્યારે આગામી 5 દિવસ દરમિયાન મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ
ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। હવામાન વિભાગે જારી કરેલી ચેતવણી પ્રમાણે આગામી બે દિવસમાં નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ પડવાની સંભાવના છે। આગામી 24 કલાકમાં દરિયા કિનારાના વિસ્તારમાં પ્રતિ કલાકે 45 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય એવી પણ શક્યતા છે। આગામી તારીખ 11મી અને 12મી જુલાઈના રોજ રાજ્યના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને દીવ સહિત મહેસાણા અને બનાસકાંઠામાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ભાવનગર જિલ્લામાં પુનવર્ષુ નક્ષત્રમાં મેઘમહેર વરસી રહી છે। ગઈકાલે શુક્રવારે મોડી રાત્રે ભાવનગરના ચિત્રાથી વર્તેજ વિસ્તારમાં 3-4 ઇંચ ધોધમાર વરસાદ વરસી ગયા બાદ મહુવામાં પણ 0.25 ઇંચ વરસાદ વરસી ગયો હતો, જ્યારે વલભીપુરમાં વરસાદી ઝાપટા પડ્યા હતા। ભાવનગર જિલ્લામાં મહુવા પંથકમાં મેઘરાજા વરસ્યા હતા, બાદ શનિવારે ફરીવાર સવારથી જ ઘટાટોપ વાદળો છવાયા હતા અને જોતજોતામાં 0.25 ઇંચ વરસાદ વરસી જતા મહુવામાં ઠંડક પ્રસરી વળી હતી। શનિવારે 18 મિલીમીટર વરસાદ પડતા આ સિઝનમાં મહુવામાં કુલ વરસાદ 139 મિલીમીટરના આંકે આંબી ગયો છે। વલભીપુરમાં હળવા ઝાપટા વરસી ગયા હતા અને 5 મિલીમીટર વરસાદ નોંધાયો હતો। જીએસટી અમલી બન્યાની સાથે માલની હેરફેર કરતી ગાડીમાં ઈવે બિલ રાખવું પણ ફરજિયાત કરવામાં આવ્યા બાદ ઈવે બિલ વિના માલ લઈ જતી અનેક ગાડીઓને અત્યાર સુધીમાં પકડવામાં આવી છે। છેલ્લા એક સપ્તાહમાં જ રાજકોટ શહેર જિલ્લા ઉપરાંત મોરબી, હળવદ અને માળિયામાંથી આ પ્રકારે 23 ગાડીઓને જીએસટીની મોબાઈલ ટુકડીએ પકડી પાડ્યાનું જાણવા મળે છે। રાજકોટમાં જીએસટીના વિભાગ 10 અને 11 હેઠળ કુલ 6 મોબાઈલ ટીમ સૌરાષ્ટ્ર કચ્છમાં ઈવે બિલ વિનાની ગાડીઓ પકડવાની કાર્યવાહી કરે છે। મોબાઈલ ચેકપોસ્ટ તરીકે ઓળખાતી આ ટીમે જુલાઈ માસના પ્રથમ અઠવાડિયામાં જ ધોસ બોલાવીને રાજકોટ ઉપરાંત મોરબી જિલ્લામાંથી કુલ મળી 23 ગાડીઓને ઈવે બિલ વિના માલ ઉત્પાદનની હેરાફેરી કરતી ઝડપી પાડી હતી, જેની પાસેથી ટેક્સ અને દંડ મળીને કુલ રૂપિયા 11 લાખની વસૂલાત કરવામાં આવી હોવાનું જીએસટી વિભાગના સૂત્રો જણાવે છે। ઉલ્લેખનીય છે કે જીએસટીની મોબાઈલ ટીમો 24 કલાક પેટ્રોલિંગમાં રહે છે। એક વેપારી અન્યના નામે ખોટું વેચાણ બતાવે તો જેના નામે ખોટું વેચાણ બતાવ્યું હોય એને આપમેળે ખબર પડી જાય એવી સિસ્ટમ સક્રિય હોવાથી મોબાઈલ ટીમનું કાર્ય એ રીતે સરળ રહે છે અને ઈવે બિલ વિના પસાર થતી ગાડી માટે ગંતવ્ય સ્થાને પહોંચવું નિષ્ફળ બની જાય છે। જામનગર તેમજ સૌરાષ્ટ્ર અને રાજ્ય તેમજ દેશભરમાં સમૃદ્ધ જીવન મલ્ટીપર્પઝ સોસાયટી દ્વારા બ્રાન્ચો ખોલી હતી, જેના ડિરેક્ટરોએ 1 ના 2 ની લોભામણી યોજના હેઠળ લોકોને આકર્ષી સૌરાષ્ટ્રભરમાં ₹55 કરોડની છેતરપિંડી કરી તમામ શાખાને તાળા મારી દીધા હતા। આથી લાભાર્થી દ્વારા જામનગર તેમજ અન્ય શહેરોમાં સોસાયટીના ડિરેક્ટરો સહિત 10 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। આ પ્રકરણની તપાસ સીઆઈડી ક્રાઇમે તપાસ હાથ ધરી હતી। તપાસમાં સોસાયટીના મહારાષ્ટ્રના 2 ડિરેક્ટરો સુનિતા કિરણ થોરાટ અને મહેન્દ્ર વસંત ગોડેની ધરપકડ કરી રાજકોટ કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કર્યા હતા। આથી કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કરતા સીઆઈડી ક્રાઇમે કરેલી પૂછપરછમાં તેઓ બંને કંપનીમાં મેનેજર તરીકે જોડાયા હતા, બાદમાં બંનેને ડિરેક્ટર બનાવવામાં આવતા સહિતની ચોંકાવનારી કબૂલાત આપી હતી। આગામી દિવસોમાં અન્ય શખ્સોની ધરપકડ પણ તોડાઈ રહી છે। રિમાન્ડ પૂર્ણ થતાં બંનેને જેલ હવાલે કરાયા છે। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અયોધ્યામાં રામ મંદિર મુદ્દે ફરી એક વખત નરેન્દ્ર મોદી સરકાર પર દબાણ વધારવાનું શરૂ કર્યું છે। હવે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એવું જાહેર કરવામાં આવ્યું છે કે જો ઓગસ્ટ 2018 સુધીમાં રામ જન્મભૂમિ વિવાદ ઉકેલવામાં નહીં આવે તો દેશભરમાં આંદોલન કરવામાં આવી શકે છે। ગુજરાતના પ્રવાસે આવેલા વીએચપીના કેન્દ્રીય સંયુક્ત મહામંત્રી સુરેન્દ્ર જૈને જણાવ્યું હતું કે 24 અને 25મીએ વીએચપીની કાર્યકારીની બેઠક મળી હતી, જેમાં 2 પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યા છે, જેમાં પ્રથમ તમામ રાજ્ય સરકારે ગૌ સંવર્ધન મંત્રાલય બનાવવા તેમજ બીજો પ્રસ્તાવ ભારતમાંથી રોહિંગ્યા મુસલમાનોને હાંકી કાઢવા અંગેનો હતો। રોહિંગ્યા મુસલમાનોને કોઈ ન રાખે તો હિન્દુ મહાસાગરમાં પડે, પરંતુ હિન્દુ ભૂમિ પર આ જેહાદી મુસ્લિમોનો કોઈ સ્થાન નથી અને અયોધ્યામાં રામ મંદિર મુદ્દે પણ આંદોલન છોડવામાં આવશે। રાજસ્થાનના જયપુરમાં રવિવારે સવારે 9:45 કલાકે 4.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો, જો કે આ ભૂકંપમાં કોઈ પણ પ્રકારની જાનમાલની નુકસાની થઈ નથી। જયપુરના ચોમો વિસ્તારમાં લોકોએ ભૂકંપના આંચકા અનુભવાયા હતા। ભૂકંપના આંચકા 4 સેકન્ડ સુધી અનુભવાયા હતા। રાજસ્થાનના મહાર, અજિતગઢ, અમરસર વિસ્તારમાં અને હિમાચલ પ્રદેશમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા।
અને હવે સમાચારના અંતે એક નજર મુખ્ય સમાચાર પર. કોઝવેના ચાર દરવાજા જામ થઈ જતા ઓવરફ્લો થયો. દારૂના હપ્તા ઉપર સુધી જતા હોવાનો સુરતની મુલાકાતે આવેલા જિજ્ઞેશ મેવાણીનો આક્ષેપ. નવસારીમાં નદી બે ગાંઠે લોકો પૂર જવા ઉમટ્યા. કતારગામમાં મહિલા એએસઆઈને જાતિ વિશે ગાળો આપનારા દંપતિ વિરુદ્ધ ફરિયાદ, પતિ પત્નીની ધરપકડ. વીસીબી પોલીસે ચોરીના બે આરોપીને ઝડપી પાડ્યા. અને બીકોમ બીબીએ અને બીસીએના વિદ્યાર્થીઓને વેરિફિકેશન માટે છેલ્લી તક. તો હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવી ખબરો સાથે ફરી મળીશું. નમસ્કાર.